આજ સવારે 11 વાગ્યે ધરમ સિનેમાની સામે શારદાબાગ ખાતે નાઇટ કરફ્યુના વિરોધમાં કલેક્ટરશ્રીને આવેદન આપવા બધા કલાકારો ભેગા થયા હતા અને 12 વાગ્યા પછી નાઇટ કરફ્યુ રાખવાની અપીલ કરી હતી. રિપોર્ટર રાધિકા પરમાર સાથે કેમેરામેન સોનમ રાજપૂત, રાજકોટ. ઉદ્ઘોષક અત્યારે અમે લોકો જે અહીંયા ભેગા થયા છીએ એની પાછળનું કારણ છે નાઇટ કરફ્યુ. નાઇટ કરફ્યુ જે રાતના 9 વાગ્યાથી શરૂ થયું છે એના કારણે કલાકારો, સાઉન્ડવાળા, કેટરિંગવાળા, ઇવેન્ટ સાથે સંકળાયેલા વિડીયોગ્રાફર, ફોટોગ્રાફર તમામને ધંધા ઉપર નુકસાની છે અને બધાના ધંધા બંધ થઈ ગયા છે. એટલે આના શાંતિપૂર્વક વિરોધમાં અમે લોકો અત્યારે ભેગા થયા છે, કાલે પણ ભેગા થયા હતા અને અત્યારે અમે કલેક્ટરને આવેદનપત્ર આપવા જવાના છીએ. રાતના જ કોરોના આવે છે, આ બધાનો પ્રશ્ન એ જ છે. રાતના તમે રેકોર્ડ ચેક કરો, સર્વે કરો તો રાતના જ કેસ આવે છે એવું નથી, બરાબર છે, તમે ચેક કરી શકો છો. એટલે રાતના જે કરફ્યુ છે એની જગ્યાએ અમારી દ્રષ્ટિએ તમે જે ગીચ વિસ્તાર છે, દાણાપીઠ છે, પરમજન છે, શનિવારે છે, રવિવારે છે, બપોરના સાંજના ત્યાં કરફ્યુ કરો. કારણ કે ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ હોય છે, માસ્ક નથી પહેરતા, ત્યાં કરફ્યુ કરવાની જગ્યા છે. પણ અત્યારે રાતના કરફ્યુ કરીને તમે કલાકારોની રોજીરોટી છીનવો છો, બીજું કંઈ નથી. એટલે અમે લોકો શાંતિપૂર્વક વિરોધ કરીએ છીએ. આ નાઇટ કરફ્યુ અમને મંજૂર નથી. તમામ કલાકારો વતી હું કહું છું, કલાકારો, સાઉન્ડ ઓપરેટરો, જેટલા પણ ઇવેન્ટ સાથે સંકળાયેલા છે એ બધા વતી હું કહું છું કે આ ઇનલોજિકલ છે, તર્કવિહીન છે. આનાથી કલાકારોની રોજીરોટી છીનવાય છે. વધુમાં નહીં આવે તો શાંતિપૂર્વક આંદોલન કરીશું. અત્યારે અમે શાંતિપૂર્વક જ કામ કરીએ છીએ, શાંતિપૂર્વક જ વિરોધ કરી રહ્યા છીએ અને આગામી દિવસોમાં અમારી માંગ જો સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરશું, પણ એ શાંતિપૂર્વક હશે. આજના કરફ્યુના ટાઈમમાં સરકારે જે ટાઈમિંગ કરફ્યુ માટે નક્કી કર્યો છે તેના વિરોધમાં કલાકારો, ચેટરવાળા, સાઉન્ડવાળા ભાઈઓ, દરેક ઇવેન્ટવાળા ભાઈઓ એમનો શાંતિપૂર્વક વિરોધ કર્યો છે. અમે કલાકારો સહકાર આપવા માટે અહીંયા ઉપસ્થિત થયા છીએ. માનની કલેક્ટર સાહેબ પાસે પણ અત્યારે જવાના છે, પણ અમારે શું કહેવાનું છે કે જે રાત્રે 9 વાગે જે કરફ્યુનો ટાઈમ થયો છે એના કારણે એક સમજો કે કલાકારો માટે, ઇવેન્ટવાળા માટે, કેટરવાળા માટે ભૂખમેરા જેવું આ નિર્ણય એવું લાગે છે અમને. તો અમને એટલું જ જોઈએ છે કે જે 12 વાગ્યાનો હતો કરફ્યુ એમાં વ્યાજબી થોડુંક લાગતું હતું અને એનાથી ઘણો ફાયદો એ હતો. તો પછી જો એ 12 વાગ્યાનો પાછો કરફ્યુ થઈ જાય ને તો કલાકારોની રોજીરોટી છે ને ધીમે ધીમે પાછી ચાલુ થઈ જાય અને જે તકલીફ છે ને તકલીફ બધાની દૂર થઈ જાય. અને અમારે ખાલી વિનંતી એટલી જ કરવાની કે જે કાર્યક્રમમાં જે બધા કરે છે એ બધાનું ચાલુ થાય, બધાની રોજીરોટી, રેસ્ટોરન્ટવાળા, હોટલવાળા બધાનું ચાલુ થઈ જાય અને બધાની રાહત થઈ જાય, એટલી જ અમારી માંગણી છે અને શાંતિપૂર્વક માંગણી. Okay.